नमस्कार वाला विद्यार्थी मित्रों, जेके एजुकेशन चैनल में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 4 विषय आसपास जे तारीख 27/4/2022 बुधवारना रोज लेवारनार द्वितीय संत्रांत परीक्षानो संपूर्ण सोल्यूशन जोईशुं, जेना कुल गुण छे 40 अने समय छे 8-10। प्रश्न 1, नीचेना आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी लखो। गुण छे 5। 1. आजादी पहला पाकिस्तान छोड़ीने आवेला घणा परिवारों भारत में क्या आवी पहुंचिया? तो सी, गुजरात। 2. नदीना पाणीनो रंग साथी बदलाय छे? तो डी, ए अने बी। 3. डुंगळीना पाकना वावेतरनी शुरुआत कया महिनाथी करवामां आवी? तो बी, ऑक्टोबरथी। 4. नीचेनामांथी कयुं फळ उनाळामां थाय छे? तो सी, केरी। 5. छात्रालयमां बाळको क्यां बेसीने जमे छे? तो ए, भોજનાલયમાં। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો, ગુણ છે 5. 1. અમારા જિલ્લામાં સુરતની વસ્તી ખાલી જગ્યા છે? તો 60,81,322. 2. અબુ ગાબીમાં ખાલી જગ્યા પાણી કરતાં સસ્તું છે? તો પેટ્રોલ. 3. ઉત્તરાયણના તહેવાર ખાલી જગ્યાના દિવસે ઉજવાય છે? તો 14મી જાન્યુઆરી. 4. દુધિયા દાંત ખાલી જગ્યા હોય છે? 20. 5. ખાલી જગ્યા પાંદડા સીવીને પોતાનો માળો બનાવે છે? તો દરજીડો. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાં ખરા વિધાનોની સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. ગુણ છે 5. 1. નીલાભાઈના કુટુંબને પાકિસ્તાન સરકારે ભારત મોકલ્યા હતા? ખોટું. 2. વાવણી કરવાનું કામ એકદમ સહેલું છે? ખોટું. 3. ઝૂંપડપટ્ટીમાં પાણી માટે કાયમ ઝઘડા થાય છે? ખરું. 4. મધ્યાહન ભોજનમાં બાળકોને રોજ જુદું જુદું જમવાનું આપવામાં આવે છે? ખરું. 5. કેટલાક મસાલા ઔષધીય ગુણ ધરાવે છે? ખરું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં ઉત્તર લખો. ગુણ છે 5. 1. ખરચોરિયામાં નીલાભાઈનું નવું ઘર કોણે બનાવ્યું? ઉત્તર, નીલાભાઈએ પોતે તેમની બહેનને તથા માતા પિતાએ ભેગા થઈને બનાવ્યું. 2. કઈ જગ્યાએ નદીનો રંગ બદલાઈ જાય છે? કેમ? માનવ વસવાટવાળી જગ્યાએ તથા કારખાનાનો કચરો પાણી સાથે ભળવાથી તેનો રંગ બદલાય છે. 3. ઊંચી બિલ્ડિંગોમાં ઉપર ચડવા માટે કઈ સુવિધા હોય છે? ઉત્તર, ઊંચી બિલ્ડિંગોમાં ઉપર જવા માટે સીડી અને લિફ્ટની સુવિધા હોય છે. 4. તમારા જિલ્લામાં સૌથી વધુ પ્રવાસીઓ આવતા હોય તેવું ઐતિહાસિક સ્થળ કયું છે? ઉત્તર, સિદ્ધનાથ મહાદેવ મંદિર. 5. કરસન ઘંટી માટેના નાણાં ક્યાંથી મેળવવાનો છે? ઉત્તર, કરસન ઘંટી માટેના નાણાં બેંકમાંથી લોન લઈને મેળવવાનો છે. પ્રશ્ન 5. જોડકા જોડો. ગુણ છે 5. અ માં પેલું પકડ હથોડી, તો બ માંથી જવાબ આવશે પ્લમ્બર. બાજરી તો ચોમાસું પાક. રંગો પિચકારી તો હોળી ધૂળેટી. જેતપુર તો બાંધણી. થાનગઢ તો માટીકામ. પ્રશ્ન 5. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. ગુણ છે 10. 1. નદીના પાણી કયા કારણોથી દૂષિત થાય છે? ઉત્તર, નદીમાં વાસણ કપડાં ધોવાથી, પાલતુ પ્રાણીઓને નવડાવવાથી, કારખાના અને ગટરોના પાણી નદીમાં ભળવાથી, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો વરસાદના પાણી સાથે નદીમાં ભળવાથી, મોટા વહાણોમાંથી તેલ ઢોળાવાથી. પૂર જેવી કુદરતી આપત્તિમાં ગામોનો કચરો તથા પાણીમાં તણાઈ આવેલા મરેલા ઢોર વનસ્પતિ વગેરેને લીધે નદીના પાણી દૂષિત થાય છે. 2. નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? ઉત્તર, કપડાં ધોવા, વાસણ ધોવા, ઢોરને નવરાવવા, શૌચક્રિયા જેવી પ્રવૃત્તિઓ નદી કિનારે ન કરવી જોઈએ. કારખાના તથા ગટરોના ગંદા પાણીને શુદ્ધિકરણ કર્યા પછી નદીમાં ભેળવવા. નદી કિનારે થોડા થોડા અંતરે કચરા પેટી મૂકવી, જેથી ત્યાં ફરવા આવતા સહેલાણીઓ કચરો પાણીમાં ન ફેંકે. લોકોમાં નદીની સ્વચ્છતા અંગ્રેજોની જાગૃતિ ફેલાવી શકાય. 3. પ્રતિભાને કઈ બાબત ખરાબ લાગે છે? ઉત્તર, પ્રતિભાને ઘરના વડીલો તેના ભાઈઓ રાતના મોડા સુધી ઘરની બહાર રહે તો પણ તેને ભળતા નથી. જ્યારે પ્રતિભાને તો સાંજ પડતા જ ઘરે પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે, એ બાબતે તેને ખરાબ લાગે છે. તેને આ પ્રકારના છોકરા અને છોકરી માટેના અલગ નિયમ ગમતા નથી. 4. રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી? ઉત્તર, જમીન પોચી બનાવવામાં, નીંદણને દૂર કરવામાં, ડુંગળીના તૈયાર પાકને ભણવામાં અને ડુંગળીને કોથળામાં ભરવામાં મદદ કરી. પ્રશ્ન 5. તમારા જિલ્લાના લોકોનો પોશાક જણાવો. ઉત્તર, મારા જિલ્લામાં એટલે કે અમદાવાદમાં
પુરુષો પેન્ટ શર્ટ ધોતિયું પહેરણ છપ્પો લેંઘો માથે આટીવાળું ફાળિયું પહેરે છે. સ્ત્રીઓ સાડી કબજો ચણિયો પહેરે છે. અમદાવાદ અને અમદાવાદ જિલ્લાના અન્ય શહેરોમાં રહેતા લોકો આધુનિક પોશાક પહેરે છે. પ્રશ્ન છ, નીચે આપેલા વિવિધ મસાલાઓનો ઉપયોગ લખો. ગુણ છે 5, એમાં 1 હળદર, શરદી ઉધરસ અને કફ દૂર કરવા માટે ગરમ પાણી કે દૂધ સાથે લેવામાં આવે છે. 2 અજમો, પેટના દુખાવા માટે ચપટી મીઠા સાથે એની લેવાથી રાહત થાય છે. 3 હિંગ, પેટમાં થતા ગેસ કે આફરા માટે હિંગને પાણીમાં પલાળી તેની પેસ્ટ નાભીના ભાગે ભરવાથી રાહત થાય છે. 4 મેથી, શરીરના વા સાંધાના દર્દી માટે રાત્રે મેથીને પાણી સાથે લેવાથી રાહત થાય છે. 5 લવિંગ, ઉધરસ કે દાંતમાં થતા દુખાવા માટે લવિંગ ખૂબ ઉપયોગી છે. 6 ઇલાયચી, જમ્યા પછી મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા ઇલાયચી ઉપયોગી છે. 7 વરિયાળી, તો ખોરાકને પચાવવા માટે અને શરીરની ઠંડક માટે વરિયાળી ખૂબ ઉપયોગી છે. 8 ધાણાજીરું, છાશના સ્વાદને વધારવા, ખોરાકને સુગંધિત અને સ્વાદિષ્ટ કરવા માટે તથા પાચન માટે ધાણાજીરું ઉપયોગી છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.